जो तमे जियोनो सीम वापरता होय तो ते सीमनो रिचार्ज तमे माय जियो एपनी मददथी जाते करी शको छो। એટલે કે આપણે જાતે જ ઘરે બેઠા માય જીઓ એપની મદદથી જીઓનું રિચાર્જ જાતે કરી શકીએ છીએ। તો તેના માટે સૌથી પહેલાં આપણે માય જીઓ એપ ડાઉનલોડ કરવું પડશે। તેના માટે જવાનું છે આપણે પ્લે સ્ટોરમાં જઈને માય જીઓ એપને સર્ચ કરીને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લેવાની છે। માય જીઓ સર્ચ કરશો એટલે એપ્લિકેશન જીઓની જોવા મળશે। એ જીઓની એપ્લિકેશનને અહીંથી ઇન્સ્ટોલ કરી લેવાની છે। એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી એને ઓપન કરશો એટલે આ રીતનું સ્ક્રીન જોવા મળે છે। એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી એને ઓપન કરશો એટલે આ રીતનું સ્ક્રીન જોવા મળે છે। એના પર આપણે પ્રોસેસ પર ક્લિક કરશું અને એ આપણું પરમિશન માંગે છે અને અલાઉ કરી દેવાની છે। લગાવશો એટલે આપણે જે આપણા સિમનો નંબર છે એ સિમના નંબર નાખી અને આપણે અહીંયાથી લોગિન કરી લેવાનું છે। તો આપણા જે સિમનો નંબર છે એ સિમનો નંબર નાખી દઈશું। સિમનો નંબર નાખશો એટલે ઓટીપી આવશે। ઓટીપીથી આપણા જે માય જીઓ એપમાં આપણે અહીંયાથી લોગિન થઈ જઈએ છીએ। તો હવે આ એપની મદદથી આપણે કઈ રીતે રિચાર્જ કરી શકાય તે જોઈએ। તો તેના માટે આપણે જવાનું છે અહીંયા રિચાર્જ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે। આપણો આ નંબર જોઈ લેવાનો છે, આપણો નંબર પર રિચાર્જ થઈ શકે છે એટલે આપણે આ નંબરને ચેક કરી લેવાનો છે અને અહીંયા પર રિચાર્જ લખેલું છે એના પર ક્લિક કરવું। અહીંયા ક્લિક કરશું એટલે આ રીતનું સ્ક્રીન જોવા મળે છે। તો આપણે કેટલાનું રિચાર્જ કરવું છે એ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। અહીંયા બધા પ્લાન આપેલા છે, આપણે પ્લાનને પણ ચેક કરી લઈએ છીએ કે 2121, 555, 399, 199, 1 GB ડેટામાં 149 થાય છે, 2 GB ડેશમાં આપણે 499, 599 ને 249 રિચાર્જ કરી શકીએ છીએ અને હમણાં આપણે ટોક ટાઈમ માટે 10, 20, 50 પણ રિચાર્જ કરી શકીએ છીએ। તો જે આપણને જેટલા રિચાર્જ કરવું એ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું, આ રીતે સિલેક્ટ કરી લેવું। તો આપણે અહીંયા સિલેક્ટ કરી લેવું છે, હમણાં 10 રિચાર્જ કર્યું તો 10 સિલેક્ટ કરીને આ બોય લખેલું છે એના પર ક્લિક કરું। એના પર ક્લિક કરશો એટલે આ રીતનું સ્ક્રીન જોવા મળશે। અહીંયાથી આપણે પેટીએમથી કરી શકીએ, ફોનપેથી કરીએ છીએ અને એટીએમ કાર્ડથી પણ રિચાર્જ કરી શકીએ છીએ। તો આપણે રિચાર્જ કરવા માટે ગમે તે એક વસ્તુ વાપરતા હોવા જોઈએ, ફોનપે અથવા તો પેટીએમ અથવા તો એટીએમ કાર્ડ આપણી પાસે રિચાર્જ કરવા માટે હોવું જોઈએ। તો આપણે એટીએમ કાર્ડથી અહીંયા રિચાર્જ કરીશું। તો એ અહીંયા આપણે એટીએમ કાર્ડ લખેલું છે એના પર ક્લિક કરવો। એના પર ક્લિક કરશો એટલે આપણે કાર્ડ નંબર આપેલો હશે, એટીએમ પર જે 16 આંકડાનો કાર્ડ નંબર હશે એ અહીંયા દાખલ કરવાનો છે। 16 આંકડાનો કાર્ડ નંબર દાખલ કરવો અને પછી અહીંયા મંથમાં આપણે જે તારીખ આપેલી હશે એટીએમમાં, એક્સપાયરી ડેટ આપેલી હશે એટીએમ કાર્ડ પર જે 16 આંકડાનો નંબર છે એને નીચે આપણે એટીએમ કાર્ડની એક્સપાયરી ડેટ આપેલી હશે એ અહીંયાથી આપણે સિલેક્ટ કરી લેવી અને પછી સીવીવી એટલે કાર્ડની પાછળ 3 આંકડાનો સીવીવી કોડ આપેલો હશે એ અહીંયા નાખી દેવો। સીવીવી એટલે કાર્ડની પાછળ જે 3 આંકડાનો નંબર આપેલો છે એ સીવીવી કોડ ગણાય છે એ અહીંયા એન્ટર કરી દેવો। એન્ટર કર્યા પછી અહીંયા આપણે જે એટીએમ કાર્ડ પર નામ છે એના પર ક્લિક કરી લેવું। એના પરથી ક્લિક કર્યા પછી આપણે પે પર ક્લિક કરશો એટલે જે આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એના પર ક્લિક કરશો એટલે આપણા રજિસ્ટર મોબાઈલ પર એક ઓટીપી આવશે એ ઓટીપીને અહીંયાથી એન્ટર કરી દેવાનો છે। એ એન્ટર કર્યા પછી આપણે મેક પેમેન્ટ પર ક્લિક કરશું એટલે આપણો રિચાર્જ સક્સેસફુલી થઈ જશે। તો આ રીતે આપણે ખૂબ જ આસાનીથી આપણે ઘરે બેઠા પોતાના જીઓ નંબર પર આપણે રિચાર્જ કરી શકીએ છીએ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।